જગતજનની માતા શક્તિની આરાધનાનું મહાપર્વ એટલે કે શારદીય નવરાત્રી, જ્યારે સમગ્ર વિશ્વમાં વસતા માતાના ભક્તો નવરાત્રીના નવ દિવસ અને રાત માતાની આરાધના કરતા હોય. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ બિરાજે છે એ પ્રભાસ તીર્થ કે જેનો શાસ્ત્રોમાં ચંદ્રભાગા શક્તિપીઠ તરીકે પણ ઉલ્લેખ છે, જ્યાં માતા સરસ્વતીએ વડવાનલ અગ્નિ સમુદ્રમાં પધારેલ એવા પ્રભાસ તીર્થમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજીની આરાધના માટે ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રીના પ્રારંભ સાથે શ્રી સોમનાથ મંદિરની નિશ્ચિત પ્રણાલિકા અનુસાર શ્રી સોમનાથ મહાદેવ સાથે બિરાજમાન માતા પાર્વતીની રાજોપરાચારમાં પૂજા કરવામાં આવી હતી. નવરાત્રીના નવ દિવસ શ્રી સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં મંદિરના પૂજારીશ્રીઓ દ્વારા 3.5-4 કલાકની રાજોપચાર મહાપૂજા કરવામાં આવશે. આદિકાળમાં ચક્રવર્તી સમ્રાટો દ્વારા માતા શક્તિને પ્રસન્ન કરવા રાજોપચાર મહાપૂજા કરવામાં આવતી હતી, ત્યારે સોમનાથ મંદિરના પૂજારીશ્રીઓ દ્વારા વિશ્વ શાંતિની પ્રાર્થના સાથે માતા પાર્વતી સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના પવિત્ર ભાવનાથી મહાપૂજન કરવામાં આવ્યું હતું. ભક્તો નવરાત્રીના પ્રથમ દિવસે માતા પાર્વતી તેમજ શ્રી સોમનાથ મંદિરમાં બિરાજમાન માતા ત્રિપુરી સુંદરી અને માટે અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે વિશેષ રૂપે શ્રી સોમનાથ મહાદેવને ભસ્મનો લેપ લગાવીને તેમના પર માતા શક્તિની મુખાકૃતિ તૈયાર કરી મહાદેવને દેવી દર્શન શ્રંગાર કરવામાં આવેલ. માતા શક્તિના સ્વરૂપમાં ભગવાન શિવના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય થયા હતા. સાથે શ્રી સોમનાથ મંદિર સમીપ બિરાજમાન માતા વાગેશ્વરીના મંદિરે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા માતા વાગેશ્વરી જોગેશ્વરીના પૂજન અને આરતી કરવામાં આવ્યા હતા. આ તકે સ્થાનિક ભક્તો અને બાળાઓ આ પૂજનમાં જોડાયા હતા અને માતાની આરાધના કરવા ભક્તિમય સંગીત સાથે ગરબે ઘૂમ્યા હતા. આશ્વિન માસની પ્રતિપદાથી લઈ અને નવમી સુધી નવરાત્ર અને આશ્વિન માસમાં આવેલ શારદીય નવરાત્ર કહેવામાં આવે છે. આ શારદીય નવરાત્ર છે એમાં આદિશક્તિના પૂજન અર્ચન અને આરાધનાનો નવ દિવસ છે. આ નવ દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિરની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગર્ભગૃહની અંદર માં પાર્વતીની આરાધના કરવામાં આવે છે. એ આરાધનામાં સવારના સમયમાં માતાજીનું સ્નાન થાય છે, પંચામૃતથી સ્નાન થાય છે અને બપોરે માતાજીની રાજા મહારાજાઓ જે રાજોપચાર પૂજા કહેતા એવી રાજોપચાર પૂજન દ્વારા માતાની આરાધના કરવામાં આવે છે, જેને આપણા વૈદિક પદ્ધતિની અંદર પાત્રા સાધનપૂર્વક માતાજીની રાજોપચાર પૂજા કરવામાં આવે છે. આ રાજોપચારની અંદર માતાજીના અલગ અલગ દ્રવ્યોથી માતાજીને સ્નાન કરાવવામાં આવે છે, અલગ અલગ દ્રવ્યોથી માતાજીનો શ્રૃંગાર કરવામાં આવે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સર્વજન હિતાર્થાય સર્વજન સુખાય આ વૈદિક એક સ્મૃતિનું વાક્ય છે, તો આ સ્મૃતિ વાક્ય પ્રમાણે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે કે દરેક લોકો સુખી થાય, વિશ્વનું કલ્યાણ થાય એના માટે કરી અને માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે અને લોકોનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરવામાં આવે છે. દીપક જોશી સાથે સીન 24 ન્યૂઝ સોમનાથ પ્રાચી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.